હવે માર્કેટના છે એ બકરો પણ સમજી જાય છે કે આ મારી જાતના લોકો નથી એટલે તે જંગલમાંથી છતો રહે છે તો આ વાક્ય ખૂબ સાચું છે એટલે કાઉન્ટમાં છે એ ખામ લખવાનું છે પ્રવૃત્તિ નંબર 6 બકરીના દુખી બચ્ચાને ગર્જના કરી એમ કહું તો તમને સાચું લાગે કે ખોટું તો આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય ત્યાં શબ્દ પર તે બોલ્ડ ડાઉન કરવાનું છે એટલે કે અહીંયા બકરીના છે દુખી બચ્ચાએ ગર્જના કરી એમ કહું તો તમને આ વાક્ય સાચું લાગે કે ખોટું તો આ વાક્ય છે બધાને ખોટું લાગે કેમ કે બકરીનું બચ્ચું છે એ કોઈ દિવસ ગર્જના કરે નહીં બકરીનું બચ્ચું છે એ બે બે બોલે ગર્જના કોણ કરે છે સિંહનું બચ્ચું છે સિંહ અને સિંહણ હોય એ ગર્જના કરે એટલે અહીંયા બકરીનું બચ્ચું છે એ કોઈ દિવસ ગર્જના કરે નહીં એટલે આ વાક્ય ખોટું છે તો અહીંયા ખોટી રીતે વપરાયેલ હોય એની નીચે લીટી કરવાની છે તો ચલો આપણે છે અહીંયા નીચે બે શબ્દ આપેલા છે એને સમજીએ સૌ પ્રથમ પહેલું છે આજ્ઞા તો એમાં અ આપેલો છે એટલે અહીંયા છે પહેલું વાક્ય આપણે જોઈએ કે રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોર શોધી કાઢો તો અહીંયા રાજા છે એના મંત્રી એટલે એનો છે સેવક છે એને રાજા આજ્ઞા કરી શકે રાજા છે મંત્રીને કોઈ પણ કામ આપી શકે એટલે રાજાએ મંત્રીને આજ્ઞા કરી કે તમે છે એ ચોરને શોધી કાઢો તો અહીંયા આજ્ઞા છે એની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે આ વાક્ય સાચું છે બ એટલે બીજું વાક્ય જોઈએ શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તું બહુ મહેનતું છે તો અહીંયા શિક્ષક છે એ શીતલને આજ્ઞા ન એવી નામ કરી શકે એને છે એ માત્ર કહી શકે તો અહીંયા છે તું બહુ મહેનતું છે અહીંયા એ ખોટી રીતે આ શબ્દ છે એ આપેલો છે તો એની ફરતે છે સોરી એની નીચે લીટી કરવાની છે અને આજ્ઞાની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે બીજું અનાદર તો અહીંયા અ છે એમાં પેલો છે તે આપેલું છે કે સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી એટલે સચિન નાનો છે છોકરો હોય છે કે ક્યારે પોતાના ગુરુ એટલે કે પોતાના જે શિક્ષક હોય છે એની આજ્ઞાનો અનાદર કરતો નથી તે હંમેશા એમની વાત માનતો હોય છે તો અહીંયા અનાદર શબ્દ આપેલો છે એની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે તો ભાઈ આકાશ એમાં ઊભો થઈ ગયો આમ તેણે છે એ ભાઈનો અનાદર કર્યો તો અહીંયા આ વાક્યમાં છે એ કે ભાઈ આકાશ છે એ હમણાં ઊભો થઈ જાય છે તો અહીંયા ખોટી રીતના વપરાયેલું છે તો અહીંયા અનાદર જે શબ્દ આપેલો છે એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે અને જે ખોટી રીતના શબ્દ વપરાયેલો છે એની નીચે લીટી કરવાની છે પાછળ પેજ નંબર 65 પ્રવૃત્તિ નંબર 7 આપેલા પ્રશ્ન માટેના જવાબ પોસ્ટમાંથી શોધો તમને જે તરત આવી જાય એ ખાલી જગ્યા પહેલા ભરી દો એટલે કે અહીંયા છે એ કાઉન્ટમાં ઘણા બધા શબ્દ આપેલા છે તો એ શબ્દના આધારે છે એ પ્રશ્નના જવાબ આપવાના છે તો કાઉન્ટમાં કયા કયા શબ્દ આપેલા છે તે આપણે સૌપ્રથમ જોઈ લઈએ તો એમાં પહેલું છે ચોપડથી જીવની જેમ હતાશા છનુની ઉશ્કેરાઈને ફર્સ્ટ પુરુષ ભૂખો બોલી જાય ખુશ ખુશાલ મેં કાઉન્ટમાં જેટલા શબ્દ આપેલા છે એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે તો અહીંયા 1 થી 8 પ્રશ્ન આપેલા છે તો એમાં સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે મમરાના લાકડા પર ભોગો મારીએ તો તેનું શું થાય આપણે
કરવી જોઈએ ચોથું છગને કેવી રીતે વાત કરી જેથી મગર ડરી ગયો તો છગન નામનો જે માણસ હોય છે એને કેવી રીતે વાત કરી તો મગર ડરી ગયો તો અહીંયા ઉસકે રહી ને એટલે કે ક્રોધથી વાત કરે તો સામેનો વ્યક્તિ છે એ ડરી જાય પાંચમું તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું Bau di kamar.
બીજું વાક્ય છે એની સામે કાઉન આપેલું છે એમાં ત્રીજો ક્રમ લખવાનો છે એના પછી ચોથું દરિયાના મોજાના સપાટાથી જે તણાઈ ગયો તો એમાં આપણે ચોથામાં જોઈએ કે પવનના જોરદાર ધક્કાથી બોટલો પડી ગયો તો અહીંયા છે એ પાંચમો ક્રમ છે એટલે પાંચમું વાક્ય આપેલું છે એની સામે કાઉન આપેલું છે એમાં ચોથો ક્રમ લખવાનો છે કે તણાઈ ગયો અને બોટલો છે એ પડી ગયો પાંચમું બિલાડીઓને સાફ સામાન દુરક્યા કરતી જોઈ ઊંધું ત્યાંથી ભાગી ગયું તો એમાં છે એ ગમ આપણે જોઈએ તો એમાં ચોથો ક્રમ આવશે તો ચોથા ક્રમમાં આગળ નવમાં લખવાનું છે કે પાંચમું ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તે સાથે છે રાક્ષસો છૂ થઈ ગયા એટલે ભાગી ગયો અને છૂ થઈ ગયા એ બંનેનો અર્થ સમાન થાય છે એટલે બમાં ચોથામાં એની સામે કાઉન્સ આપેલું છે એમાં પાંચમો ક્રમ લખવાનો છે પેજ નંબર 63 ઉપર પ્રવૃત્તિ નંબર 9 પ્રશ્નના જવાબ લખવાના છે તો એમાં 1-8 પ્રશ્ન આપેલા છે તે જોઈએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો સિંહ કેમ ન ચાલ્યો તો બકરીનું જે નાનું બચ્ચું હતું તેને મારી નાખવા માટે સિંહનો સિંહ છે કેમ નથી ચાલતો તો બકરીનું બચ્ચું છે રેખાઓમાં સાવ નાનું હતું અને સિંહ છે કહીએ છીએ સાતમું તે
એ આ